અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આંગણિયા પેઢીમાંથી રૂપિયા ઉપાડીને કારમાં જતા વેપારીને મોપેડ ચાલકોએ અકસ્માતને બહાને તકરાર કરી રૂપિયા 3 લાખની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. જો કે ઘટનામાં રેકી કરતા મોપેડ ચાલકો સીસીટીવી કેમેરામાં કેદ થતા શહેર પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ અંકલેશ્વર ખરોડ ગામે રહેતા વાહિદ હુસેન અહેમદ હુસેન શેખ અંકલેશ્વરની અમન માર્કેટમાં એસવી સ્ક્રેપ ગોડાઉનમાં ડ્રમનો વેપાર કરે છે. તેઓ કાર લઈ અંકલેશ્વરની પ્રતિમ ચોકડી પાસેના સરદાર પટેલ કોમ્પ્લેક્સ નજીકના સિલ્વર સિટી કોમ્પ્લેક્સમાં આવેલ પીએમ એન્ટરપ્રાઇઝ નામની આંગણવાડી પેઢીમાં 3 લાખ રૂપિયા લેવા આવ્યા હતા. તેઓ રૂપિયા લઈ પોતાની કારમાં ઘરે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન વાલિયા ચોકડી પાસે મોપેડ સવાર 2 ઇસમોએ તેમની સાથે અકસ્માત કર્યો હોવાની તકરાર કરી હતી, જ્યારે અન્ય ઇસમોએ ગાડીમાંથી રૂપિયા 3 લાખ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મારા જોડે ઘટના એવી બની છે કે હું આજ રોજ મારા ઘરેથી મારી ઓફિસથી પછી અહીંયા આવ્યો સિલ્વર પ્લાઝા નંદર, ત્યાં પીએમ એન્ટરપ્રાઇઝના અંદર મારું એક પેમેન્ટ આવ્યું હતું, તે લેવા માટે આવ્યો હતો. ત્યાંથી મેં પેમેન્ટ લઈને હું મારી ઓફિસ પર જઈ રહ્યો હતો. તે દરમિયાન મારા જોડે રવિ કિરણ કોમ્પ્લેક્સના પાસે ત્યાં 2 જણાએ એક્ટિવા વાળાએ મારા જોડે ગાડી ટચઅપ કરી અને પછી મને જોડે ડિસ્કસ કરવા માંડ્યા. અને પછી બીજો એક ભાઈ આવીને તે મારી બેગ લઈને ફરાર થઈ ગયા છે. બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા શહેર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ સહિત ભરૂચ એલસીબી અને શહેર પોલીસે ઘટનાનો તાગ મેળવ્યો હતો. ત્યાંના કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરા ચેક કરતા નંબર પ્લેટ વગરની મોપેડ પર સવાર 2 ઇસમો રેકી કરતા નજરે પડ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, લાઇવ ગુજરાત ન્યૂઝ, ભરૂચ.